नमस्कार विद्यार्थी मित्रों, प्रोग्रामिंग इन सी प्रेक्टिकल विडियो सीरीज में हूँ डॉक्टर अश्विन डोबरिया आपनु स्वागत करूँ छूँ। आ विडियो में आप स्ट्रिंग बिल्ट इन फंक्शन में पहलू फंक्शन जे एसटीआर एलियन फंक्शन एना विषे आप डिस्कस करीशू। तो एसटीआर एलियन बिल्ट इन फंक्शन कई रीते आप यूज कर सकी अने तेवुं आपणे पोतानुं यूजर डिफाइन फंक्शन केवी रीते बनावी शकीए आ बंने प्रोग्राम विशे आपणे आ विडियोमां डिस्कस करीशुं। तो चलो आपणे पहेला एसटीआर एलियन लेंथ फंक्शन विशे डिस्कस करीए। आम जोईए तो एनुं फूल फॉर्म छे स्ट्रिंग लेंथ, एंड आ फंक्शननो उपयोग जे छे ई जे स्ट्रिंग आपणे पास करीए एनी लेंथ आपणने रिटर्न करे। लेंथ एटले शुं? तो के ई स्ट्रिंगनी अंदर टोटल केटला केरेक्टर छे ई आपणने नंबर ऑफ केरेक्टर छे ई रिटर्न करे। आम जो है तो आप आनी पहला विडियो में थीअरी विडियो में वन डायमेंशनल कैरेक्टर एरे विषय आप जुं थूँ के सीनी अंदर स्ट्रिंग नामनी कोई डेटा टाइप नहीं, पर जो स्ट्रिंग स्टोर करवी हो तो आप कैरेक्टर एरे डिक्लेर करता हो। सिंटेक्स आप जुए तो एस टी आर एलियन फंक्शन है ई लेंथ रिटर्न करे, और लेंथ से हमेशा नंबर हो तो रिटर्न टाइप से इंटीजर होनी अंदर आप कोई एक स्ट्रिंग पास करवानी हो। फॉर एक्जाम्पल અહીંયા આપણે એક સ્ટ્રીંગ વેરિયેબલ ડિક્લેર કરીએ, એટલે કે કેરેક્ટર એરે ડિક્લેર કરીએ નેમ 10 સાઇઝનો, અને એની અંદર આપણે સપોઝ થેન્ક્સ છે એ આપણે પહેલાં સ્ટોર કરીએ, અને જે લેન્થ રિટર્ન થાય છે એના માટે આપણે ઇન્ટીજર એક્સ નામનો વેરિયેબલ લીધો। હવે આપણે એસટીઆર એલિયન ફંક્શન, બીજું આપણે જેટલા પણ સ્ટ્રિંગના બિલ્ટ ઇન ફંક્શન છે એ સ્ટ્રિંગ ડોટ એચ નામની હેડર ફાઇલમાં ડિફાઇન કરેલા છે, તો જ્યારે પણ આપણે બિલ્ટ ઇન સ્ટ્રિંગ ફંક્શનનો ઉપયોગ કરીએ ત્યારે આપણે એસટીઆર સ્ટ્રિંગ ડોટ એચ નામની હેડર ફાઇલ છે એ ઉપર ઇન્ક્લુડ કરવી પડે છે। હવે અહીંયા આપણે એસટીઆર એલિયન ફંક્શનમાં જે સ્ટ્રિંગ વેરિયેબલ છે કેરેક્ટર એરે છે એ અહીંયા આપણે પાસ કરીએ, એટલે આ ફંક્શન જે છે એ નેમ નામના કેરેક્ટર એરેમાં એટલે કે સ્ટ્રિંગની અંદર જેટલા પણ કેરેક્ટર હશે એ કાઉન્ટ કરશે। એટલે ધારો કે આપણે નેમ ઓફ 10 થેન્ક્સ, તો મેમરીની અંદર આ રીતે સ્ટોર થશે। ધારો કે નેમ ઓફ 0માં પહેલો કેરેક્ટર ટી, નેમ ઓફ 1માં બીજો કેરેક્ટર એચ, નેમ ઓફ 2માં ત્રીજો કેરેક્ટર એ, એન, કે, એસ અને લાસ્ટ કેરેક્ટર જે આપણને અહીંયા દેખાતો નથી જે નલ કેરેક્ટર હોય છે જે ઇન્ડિકેટ કરે છે કે અહીંયા તમારી સ્ટ્રિંગ છે એ પૂરી થઈ જાય છે। બીજું આ મેમરી એડ્રેસ છે, જસ્ટ આપણે જાણવા માટે ખાસ। હવે જ્યારે આપણે એસટીઆર એલિયન ફંક્શનનો યુઝ કરીએ છીએ ત્યારે કમ્પાઇલર જે છે એ ટોટલ કેરેક્ટર કાઉન્ટ કરે, એમાં કદાચ સ્પેસ હશે તો સ્પેસને પણ એક કેરેક્ટર તરીકે એ કાઉન્ટ કરશે। એટલે એ પહેલાં કેરેક્ટર પહેલાં એલિમેન્ટ્સથી સ્ટાર્ટ કરશે, 1, 2, 3, 4, 5, 6 નલને એ કાઉન્ટ કરશે નહીં, પણ નલ આવશે ત્યાં એ સ્ટોપ થઈ જશે। એટલે આ સ્ટ્રિંગની અંદર ટોટલ 6 કેરેક્ટર છે, તો એસટીઆર એલિયન ફંક્શન છે એ 6 રિટર્ન કરશે અને એ એક્સમાં સ્ટોર થશે। ત્યાર પછી આપણે એક્સને પ્રિન્ટ કરીએ છીએ, એટલે જો આપણે થેન્ક્સ સ્ટ્રિંગ છે એ સ્ટોર કરીએ અને એસટીઆર એલિયનથી આપણે ચેક કરીએ તો ટોટલ આપણને 6 કેરેક્ટર જે છે એ રિટર્ન થશે। તો આ આપણે વાત કરી કે બિલ્ટ ઇન ફંક્શન જે છે એ આપણને કઈ રીતે કેરેક્ટર કાઉન્ટ કરીને આપે છે। હવે આવું જ આપણે પોતાનું યુઝર ડિફાઇન ફંક્શન બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકીએ તેના વિશે આપણે ડિસ્કસ કરીએ। આપણું જ્યારે બિલ્ટ ઇન ફંક્શન બનાવવું હોય ત્યારે એમાં આપણે અહીંયા પહેલાં પ્રોટોટાઈપ આપીએ છીએ જે આપણે યુડીએફના કોન્સેપ્ટમાં શીખી ગયા। તો આપણે જે ફંક્શન બનાવવું છે એનું નામ આપણે ફન અંડરસ્કોર એસટીઆર એલિયન, તો આ જે છે એ આપણું યુઝર ડિફાઇન નામ છે, આ બિલ્ટ ઇન નામ નથી। અને આપણને ખ્યાલ છે કે આ ફંક્શન શું રિટર્ન કરશે, તો કે એક નંબર રિટર્ન કરશે ટોટલ લેન્થ, તો એ ઇન્ટીજર પ્રકારનું હોય એટલે અહીંયા રિટર્ન ટાઈપ ઇન્ટીજર છે। બીજું આ ફંક્શનમાં આપણે શું પાસ કરશું, તો કે એક સ્ટ્રિંગ પાસ કરશું। સ્ટ્રિંગ એટલે શું? તો કે કેરેક્ટર એરે, તો અહીંયા કેરેક્ટર અને કઈ કેરેક્ટર એરેનું નામ। બીજું પ્રોટોટાઈપમાં આપણે અહીંયા સાઇઝ આપતા નથી, બ્રેકેટ છે એ બ્લેન્ક રાખવાનો। તો આ થયું આપણે ફંક્શન પ્રોટોટાઈપ ડિક્લેરેશન। ત્યાર પછી મેઇન ફંક્શનમાં આપણે શું કરશું, તો કે એક સ્ટ્રિંગ વેરિયેબલ છે એ ડિક્લેર કરશું સાઇઝ 10 અને એક ઇન્ટીજર વેરિયેબલ એક્સ। પછી આપણે યુઝર પાસેથી વેલ્યુ ઇનપુટ કરાવશું કે એન્ટર એની સ્ટ્રિંગ, અને જે સ્ટ્રિંગ ઇનપુટ કરશે એ સ્ટ્રિંગ જે છે એ એસટીઆરમાં સ્ટોર થશે। ત્યાર પછી જે રીતે આપણે બિલ્ટ ઇન ફંક્શન કોલ થતું હતું એવી જ રીતે આપણે યુડીએફ કોલ કરાવીએ, અને એ યુડીએફ જે નંબર રિટર્ન કરે છે એ આપણે એક્સમાં સ્ટોર કરશું। પણ અહીંયા જે કોલ થાય છે બિલ્ટ ઇન ફંક્શન કોલ નથી કરતા, પણ આપણે પોતાનું ફંક્શન યુડીએફ ફંક્શન જેનું નામ ફન અંડરસ્કોર એસટીઆર એલિયન, અને એમાં આપણે આ સ્ટ્રિંગ જે છે એ પાસ કરીએ છીએ, જે કેરેક્ટર એરે છે એ પાસ કરીએ છીએ। અને પછી જેવું કંટ્રોલ કમ્પાઇલર આ સ્ટેટમેન્ટ રીડ કરશે એટલે કંટ્રોલ જમ્પ કરશે
જ્યાં એની ડેફિનેશન લખી હોય ત્યાં આ પ્રોગ્રામ છે એ સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુટ કરીએ તો આપણને ખ્યાલ આવે કે કઈ રીતે ઇન્ટરનલ પ્રોસેસ થાય છે. તો જ્યારે આપણે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ એટલે કમ્પાઇલર છે એ મેઇનથી સ્ટાર્ટ કરી પહેલાં એક કેરેક્ટર એરે ડિક્લેર કરશે, ત્યાર પછી ઇન્ટીજર વેરિયેબલ અને યુઝર પાસેથી આપણે એક સ્ટ્રીંગ ઇનપુટ કરાવશું. ધારો કે આપણે BCA ઇનપુટ કરીએ તો એ STR માં સ્ટોર થશે, અને આપણું જે UDF ફંક્શન છે એની અંદર આપણે આ જે સ્ટ્રીંગ ઇનપુટ કરી BCA એ અહીંયા પાસ થશે. BCA છે એ ઇન્ટરનલી આ રીતે મેમરીમાં સ્ટોર થશે. જ્યારે આપણે કંટ્રોલ અહીંયાથી કોલ કરશે એટલે આપણું જે UDFની ડેફિનેશન લખી હશે ત્યાં, એટલે કે STRની કોપી જે છે એ STR1માં આવશે. ત્યાર પછી એની જે ડેફિનેશન છે એની અંદર આપણે એક ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કર્યો જે 0થી સ્ટાર્ટ થશે, કારણ કે આપણે હવે જે એરે છે એની અંદર ઇન્ડિવિડ્યુઅલ કેરેક્ટર જે છે એ કાઉન્ટ કરવાના છે. ક્યાં સુધી? તો કે નલ સુધી. તો વાઇલ લૂપની અંદર આપણે કન્ડિશન મૂકશું કે જે સ્ટ્રીંગ અહીંયા કોપી થઈ STR1 ઓફ આઈ ફર્સ્ટ ટાઈમ શું હશે? 0, એટલે આઈની વેલ્યુ 0, એટલે STR1 ઓફ 0 એની વેલ્યુ કઈ છે? B. તો આપણે દરેક કેરેક્ટર ચેક કરાવશું કે ઈ કેરેક્ટર નલ છે, કારણ કે આપણે નલ સુધી જે છે આ લૂપ ચલાવવાનું છે. તો કે ના, બી જે છે એ નલ નથી, એટલે આઈની અંદર એક ઇન્ક્રીમેન્ટ થશે, એટલે I1 થઈ ગયું. ફરી પાછું વાઇલ લૂપમાં STR ઓફ વનની વેલ્યુ સી છે, સી છે એ નલ છે નથી, એટલે પાછું આઈની અંદર એક ઇન્ક્રીમેન્ટ 2 થશે. STR1 ઓફ 2 એટલે એ પાછો નલ નથી, એટલે પાછું આઈમાં ઇન્ક્રીમેન્ટ થશે, I3 થશે. હવે જેવું STR1 ઓફ 3 થશે એટલે અહીંયા નલ આવશે, અને નલ ઇ નોટ ઇક્વલ ટુ નલ, આ કન્ડિશન ફોલ્સ થશે, કારણ કે નલ ઇ નલની બરાબર કહેવાય, ઇક્વલ કહેવાય, એટલે કન્ડિશન ફોલ્સ થશે. એટલે કંટ્રોલ છે એ રિટર્ન સ્ટેટમેન્ટ ઉપર આવશે અને રિટર્ન છે એ આઈની વેલ્યુ કરશે. અત્યારે આઈની વેલ્યુ કેટલી છે? 3 છે. તો 3 જે છે એ ટોટલ આપણા કેરેક્ટર છે. તો આ 3 જે ક્યાં રિટર્ન થશે? તો કે જ્યાં ફંક્શન કોલ થયું, જ્યાંથી ફંક્શન ત્યાં અહીંયા રિટર્ન થશે, અને 3 જે છે એ X માં સ્ટોર થશે, અને આપણને સ્ક્રીન ઉપર જે છે એ 3ની વેલ્યુ પ્રિન્ટ થશે. તો ચાલો આપણે ટર્બોસીની અંદર આ પ્રોગ્રામ જોઈએ. તો આપણે જેમ જોયું એ પ્રમાણે અહીંયા ધારો ફર્સ્ટ આપણે ફંક્શન UDF ફંક્શનની પ્રોટોટાઇપ ડિક્લેર કરી છે જે ઇન્ટીજર રિટર્ન કરે છે, ફંક્શનનું નામ આપેલું છે અને એની અંદર એક કેરેક્ટર એરે પાસ કરેલો છે. ત્યાર પછી મેઇનની અંદર આપણે એક કેરેક્ટર એરે ડિક્લેર કર્યો છે, એટલે કે સ્ટ્રીંગ ડિક્લેર કરી છે, X ઇન્ટીજર ડિક્લેર કર્યો છે. પછી ક્લિયર સ્ક્રીન, યુઝર પાસેથી આપણે એક ઇનપુટ સ્ટ્રીંગ લઈએ છીએ. પહેલાં અહીંયા લોજિક આપ્યું છે કે બિલ્ટઇન ફંક્શન કઈ રીતે યુઝ થાય. તો STR alien આ એક જ પ્રોગ્રામમાં આપણે બે ફંક્શનનો યુઝ કરેલો છે, એટલા માટે અહીંયા પહેલાં બિલ્ટઇન ફંક્શનમાં આપણે ડાયરેક્ટ STR જે સ્ટ્રીંગ ઇનપુટ કર્યું હોય એ પાસ કરી દઈએ અને એ આપણને લેન્થ રિટર્ન કરશે અને એ લેન્થ આપણે અહીંયા પ્રિન્ટ કરીએ છીએ. તો આ હતું લોજિક બિલ્ટઇન ફંક્શન કઈ રીતે યુઝ કરાય. અને હવે આપણું UDF ફંક્શન કઈ રીતે કોલ કરાય? તો કે ફંક્શન STR alien એ આપણું UDF ફંક્શન છે, એમાં પણ સિમિલરલી STR આપણે પાસ કરશું અને એ પણ સેમ વેલ્યુ અહીંયા X માં રિટર્ન કરશે અને એ અહીંયા પ્રિન્ટ કરશે. પણ જ્યારે આ ફંક્શન કોલ થાય છે ત્યારે આ STRની કોપી જે છે એ અહીંયા STR1ની અંદર આવશે. અને ત્યાર પછી આપણે જોયું એમ કે વાઇલ લૂપ જે છે એ જ્યાં સુધી નલ ન આવે ત્યાં સુધી આઈમાં ઇન્ક્રીમેન્ટ કરશે અને ફાઇનલી આઈની વેલ્યુ છે એ રિટર્ન થશે એ અહીંયા X માં આવશે અને X છે એ પ્રિન્ટ કરશે. તો ચાલો આપણે પહેલાં એક્ઝિક્યુટ કરીએ. અહીંયા આપણે જોશું, સપોઝ હું BCA ઇનપુટ કરું તો બિલ્ટઇન ફંક્શન પણ 3 આપશે, આપણું UDF પણ 3 આપશે. એવી જ રીતે આપણે ધારો કે વચ્ચે સ્પેસ આપીએ, BCA સ્પેસ MCA, તો પણ આપણને સ્પેસ પણ એઝ એ કેરેક્ટર તરીકે કન્સિડર કરશે. તો આ રીતે મિત્રો આપણે STR alien ફંક્શન જે છે એનું આપણે UDF કઈ રીતે બનાવી શકીએ તેના વિશે આપણે ડિસ્કસ કર્યું. તો મિત્રો આશા રાખું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં આપણે જે પ્રોગ્રામ ડિસ્કસ કર્યો તેનો સોર્સ કોડની લિંક આપેલી છે જે તમે કોપી કરી અને તમારા ડેસ્કટોપ લેપટોપની અંદર પ્રેક્ટિસ કરી શકો. આ ઉપરાંત જે અન્ય ગુજરાતીના થિયરી અને પ્રેક્ટિકલના વિડીયો છે તેની લિંક પણ આપેલી છે તમારા રેફરન્સ માટે. આપના કંઈ સજેશન હોય તો કોમેન્ટમાં ખાસ જણાવજો. મિત્રો આ વિડીયોની લિંક મેક્સિમમ આપના મિત્રો સાથે શેર કરજો, લાઇક કરજો, અને આવનારા વિડીયોની લિંક અપડેટ્સ મેળવવા માટે ખાસ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા આપણે
नेक्स्ट विडियो में एक बीजा ज स्ट्रिंग फंक्शन एट्ल के एस टी आर आरईवी फंक्शन के जे स्ट्रिंग रिवर्स कई रीते थाय अने बिल्टीन फंक्शन कई रीते यूज थाय अने STR-REV नू आपणू पोतानू फंक्शन बनावू होय तो कई रीते बनावी शकाय ते UDF विशे आपणे डिस्कस करीशुं। सो थैंक यू वेरी मच।